મને એસિડ રિફ્લેક્સનો પ્રોબ્લેમ હતો, જેમાંથી રિપોર્ટ કરાવ્યા પછી મને એસિડ રિફ્લેક્સનું કારણ દર્શાવાયું છે, અને સાથે હું ડાયાબિટીક, બ્લડ પ્રેશર તથા કોલેસ્ટ્રોલ જેવા પ્રકારની દવા, રોગોની દવા લેતો હતો. ગઈકાલે મારું ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી ઓપરેશન કરવામાં આવ્યું છે. એના 2-3 કલાકમાં હું ચાલતો ફરતો થઈ ગયો છું. મને મોઢેથી પાણી લેવાનું ચાલુ કરાવ્યું છે. આવતીકાલે ઓપરેશનના 3 દિવસે સાહેબ મને રજા પણ આપવાનું જણાવે છે. ત્યારે પહેલા કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, પ્રેશરની દવા લેતો, એ બધી દવા બંધ થઈ ગઈ છે. હવે હું કોઈ દવા લેતો નથી. જ્યારે મારું ઓપરેશન 12 થયું ત્યારે મારું વજન 105 હતું. આજે 5 પછી મારું વજન 80 છે. મારું નામ દીપકભાઈ મહેતા છે. હું ભરૂચથી આવું છું. મારી ઉંમર 40 છે. મેં ચિરાગ ઠક્કર સાહેબને કોન્ટેક કર્યો અને એમને મને સલાહ આપી કે તમારે આ રીતે ટેસ્ટ કરાવવો પડશે. ગઈકાલે મેં ટેસ્ટ કરાવ્યો. કોઈ તકલીફ પડી નથી તથા ડૉક્ટર સાહેબ તથા સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે એમનું કાર્ય સહાનુભૂતિ છે ને એકદમ સમજાઈને દરેક વસ્તુ કામ કરે છે. આજે હું આ નળી કરાવવા આવ્યો છું અહીંયા. હવે જે ટેસ્ટમાં જે રિઝલ્ટ આવશે એ સાહેબ પછી મને કહેશે. મારો કોન્ટેક ડૉક્ટર ચિરાગ ઠક્કર સાહેબ સાથે થયેલ ત્યારે અમારે pH તથા ઇમ્પિડન્સનો ટેસ્ટ કરાવેલ. મને એસિડ રિફ્લેક્સનો પ્રોબ્લેમ હતો, જેમાંથી રિપોર્ટ કરાવ્યા પછી મને એસિડ રિફ્લેક્સનું કારણ દર્શાવાયું છે, અને સાથે હું ડાયાબિટીક, બ્લડ પ્રેશર તથા કોલેસ્ટ્રોલ જેવા પ્રકારની દવા, રોગોની દવા લેતો હતો. એમાંથી સાહેબે મને સમજાવ્યું કે ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી કરવાથી આ બધા પ્રોબ્લેમો તમારા ઓછા થઈ જશે, સંપૂર્ણ નાબૂદ પણ થઈ જશે, સમય થોડો થશે. બીજી વસ્તુ, ગઈકાલે મારું ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી ઓપરેશન કરવામાં આવ્યું છે. એના 2-3 કલાકમાં હું ચાલતો ફરતો થઈ ગયો છું. મને મોઢેથી પાણી લેવાનું ચાલુ કરાવ્યું છે. આજે હું મગની દાળનું પાણી, વેજ સૂપ તથા દાળનું સૂપ લેવામાં આવ્યું છે. મને કોઈ જાતની તકલીફ થઈ નથી. બીજું કે આવતીકાલે ઓપરેશનના 3 દિવસે સાહેબ મને રજા પણ આપવાનું જણાવે છે કે કોઈ જાતની પ્રોબ્લેમ નહીં હોય એટલે તમને રજા પણ આપવામાં આવશે. બીજું કે મને આજથી ઇન્જેક્શન પણ બંધ કરી દેવામાં આવ્યા છે. 11 મારું ઓપરેશન કરવામાં આવેલું, બાયપાસ, ગેસ્ટ્રો બાયપાસ સર્જરી કરવામાં આવેલી. હવે હું ફોલોઅપ માટે આજે આવ્યો છું. જાતે જ ચાલીને આવ્યો છું. મને કોઈ પણ પ્રકારનો દુખાવો થતો નથી. બાથરૂમ જાતે જઈ શકું છું તથા પાણી તથા લિક્વિડ જે સાહેબે મને કીધું છે એ પ્રકારનું હું જાતે મોઢેથી જ લઈ શકું છું. મને કોઈ પણ પ્રકારનો દુખાવો થતો નથી અને આજે હું મારા ઘરે જાતે ભરૂચ જઈ રહ્યો છું. મારી સર્જરીને 1 પૂરો થાય છે. મારું વજન 105.6 હતું, જે અત્યારે 95.2 છે. મને કોઈ જાતની તકલીફ નથી. ખાવામાં પણ કોઈ તકલીફ રહેતી નથી. અને હું જ્યારે પહેલાં કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, પ્રેશરની દવા લેતો હતો, એ બધી દવા બંધ થઈ ગઈ છે. હવે હું કોઈ દવા લેતો નથી. નવેમ્બર 2022, જ્યારે મારું ઓપરેશન 12 થયું ત્યારે મારું વજન 105 હતું. આજે 5 પછી મારું વજન 80 છે. અને ઓપરેશન થયા પછી આજ દિન સુધી મને કોઈ પ્રકારનો દુખાવો, અશક્તિ, કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થયો નથી. બીજું કે જમવામાં પણ મને કોઈ પ્રોબ્લેમ થયો નથી અને જમવાનું પણ સરળતાથી લઈ શકાય છે, સંતોષપૂર્વક લેવાય છે. હાલમાં મારી દવા ખાલી વિટામિન્સની ચાલે છે અને એ સરળતાથી લઈ શકાય છે.
બીજું કે જમવામાં આપણે પહેલાં ચાર રોટલી ખાતા હતા, એની જગ્યાએ અત્યારે બે થી ત્રણ રોટલી, સબ્જી, ખીચડી કે ભાત, એ દરેક વસ્તુ લઈ શકાય છે અને દરેક પ્રકારની વસ્તુ લઈ શકાય છે, કોઈ બાંધછોડ નથી. પણ આપણાને સંતોષ થઈ જાય છે જે ખોરાક લઈએ છીએ એમાં, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. ને ઓપરેશનથી મને એટલો સંતોષ છે કે આજે 5 મહિના પૂરા થયા પણ મને ગળામાં એસિડ રિફ્લેક્સ એ દેખાતું નથી. બીજું કે હું મારું દરેક રૂટિન કામકાજ સરળતાથી કરી શકું છું, હું સરળતાથી ચાલી શકું છું, દોડી શકું છું, સરળતાથી હરીફરી શકું છું અને જમવામાં પણ દરેક વસ્તુ લઈ શકું છું.